રાજકોટમાં બોગસ આરસી બુકના આધારે લોન મેળવી કરોડો રૂપિયાની છેતરપિંડી મામલે રાજકોટ એસઓજી દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી ભોલુગીરી ગોસ્વામીની ધરપકડ બાદ ઇરશાદ ઉર્ફે ઈશુ કારુભાઈ પઠાણની સુરતજલમાંથી કબજો મેળવી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલ નારાયણનગરમાં બારમાં રહેતા ખોડિયા ટ્રાવેલ્સના સંચાલક ભોલુગીરી બાણગીરી ગોસ્વામીએ સુરતના ઇરશાદ કાળુભાઈ પઠાણ અને હોશાંગ વાય ભાવનગર સહિતના સાથે મળી ટ્રાવેલ્સ બસોની હયાતી ન હોવા છતાં માત્ર એન્જિન ચેસિસ નંબરો ઉભા કરી બોગસ આરસી બુકો બનાવી તેના આધારે રાજકોટ અમદાવાદ વડોદરાની ખાનગી બેન્કો ફાઇનાન્સ પેઢીઓમાંથી અધતર રૂપિયા 4,06,20,000ની 28 લોન લીધા બાદ બેંકને લોન ભરપાઈ ન કરી કૌભાંડ આચર્યા હોવાનો પર્દાફાશ શહેર એસઓજી ટીમે કર્યો હતો. જે મામલે પોલીસે ભોલુગીરીને ગોસ્વામીને ઝડપી લીધા બાદ ઇરશાદ ઉર્ફે ઈશુ કાળુ પઠાણની ધરપકડ કરી છે, જ્યારે એક શખ્સને પકડી પાડવામાં કાર્યવાહી હાથ ધરી છે. સુરતનો ઇરશાદ પઠાણ નામનો શખ્સ નકલી આરસી બુક બનાવી બેંકોમાંથી લોનો મેળવી ઠગાઈ કરે છે અને સુરતમાં ઝડપાયો છે, જે બાદ ભોલુગીરી પર સંપા ઉપજતા બેંક દ્વારા તેણે રજૂ કરેલી વીમા પોલિસી આરસી બુક સહિતના દસ્તાવેજો તપાસ સાથે નકલી હોવાનું બહાર આવ્યું હતું, જેની તપાસમાં વધુ કૌભાંડો ખુલવાની અને વધુ કોઈની સરુંડી હોવાની આવશ્યકતા શક્યતાના આધારે પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં આજે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાજકોટ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મોટા ગુના દાખલ કરવામાં આવેલા છે, જેમાં છેતરપિંડી અને ફોર્જરીનો કલમ લગાવવામાં આવે છે. એમાં ટોટલ 3 આરોપી છે. 3 આરોપીનો નામ ભોલુગીરી ગોસ્વામી, ઇરશાદ પઠાણ અને હસન હોસાંગભાઈ ભગવાર, આ 3 આરોપીનો નામ છે. એમાં જો એક ખોટી આરસી બુક બનાવી, જેમાં અશોક લેલેન્ડ અને ટાટાની કમર્શિયલ વ્હીકલ હતી, પણ આ જો વ્હીકલનો વિગત આપવામાં આવેલી હતી, આ કેવલ કાગળિયા ઉપર હતો. જો અસલિયતમાં આ જો વ્હીકલ્સ છે આ અસ્તિત્વમાં પણ નથી. આ આરસી બુકના આધારે ટોટલ 45 લાખ જેટલો લોન ભાલુગીરી ગોસ્વામી દ્વારા પોતાના નામ ઉપર લેવામાં આવ્યા હતા અને આ 3 વ્હીકલ ઉપર, અને દર એક વ્હીકલના જો એક પઠાણ છે, ઇરશાદ પઠાણ જો આરસી બુક બનાવતા હતા, ખોટી આરસી બુક, એમાં એમને પાસે 4 લાખ જેટલા કમિશન મળે છે. એમાં તો ટોટલ એમના પાસે 12 લાખ જેટલા કમિશન મળ્યા, જેમાં અને બાકી બધા ભાનુગીરી ગોસ્વામી પાસે ગયા. તો એમાં એમને ઉપર ભૂતકાળમાં બીજા ગુના પણ છે, 3 અમદાવાદમાં, 3 સુરતમાં અને 1 અમદાવાદમાં છે. અને આ તપાસ દરમિયાન બીજી પણ માહિતી મળવામાં આવેલી છે કે HDFC બેંકમાં 3 લોન, ઇન્ડોસ્ટારમાં 7 લોન, ટાટા ફાઇનાન્સમાં 3 લોન અને IK ફાઇનાન્સમાં 5 લોન, આ આધારે ટોટલ જો લોન જે લોનના કૌભાંડ કર્યા છે, આ 2,58,80,000નો છે. તો આ રાજકોટ શહેર પોલીસ માટે એક સારા ડિટેક્શન છે, અને હું બધાઈ પાઠવું છું ACP ક્રાઇમ શ્રી DB બસિયા, PI શ્રી RY રાવલ અને એમાં તપાસ કરનાર ટીમ PSI શ્રી અપને અંસારી સાહેબને, ઉન્હોને ઇસકી તપાસ કી. ઠીક હૈ, તો કુછ ઓર સવાલ હૈ તો બતાઈએ. આ અરુણાચલની ડિટેલ, અરુણાચલથી ડિટેલ મંગાવતો હતો અને અરુણાચલને રેસિડેન્ટનો આધારે એક ખોટી આરસી બુક બનાવતો હતો, અને એમના એમને એમના જો કમિશન હતા 3-4 લાખ હતો પર આરસી બુક. 2,58,80,000 ટોટલ, HDFCમાં 3, ઇન્ડોસ્ટારમાં 7, ટાટા ફાઇનાન્સમાં 3 અને એક IK ફાઇનાન્સમાં 5, તો કુલ મળીને 18 જેટલા લોન હતા. 18 લોન.